Imagina, vai te entender. F5 aja. Feliz que não pode. Esse aí eu também deixo. Good morning, all of you. Apre event before economics man. Apro paper che Bharatiya Arthatantra Sampradayalo ema prakaran ek saru karelo Niti Aayog ni rachna teni hetu ane Niti Aayog nu bhavi ayojan. Badha note ane pen sathe laine besi j gaya haso. તો આપણે જે અગાઉ મુદ્દા જોયેલા ત્યાર પછીના મુદ્દા પર જઈએ તો શરૂઆતમાં પ્રસ્તાવના જોયેલી
ત્યારબાદ આયોજન પંચના કાર્યો અને પંચવર્ષીય યોજનાઓ અને એનો સમયગાળો. ત્યારબાદ ગઈકાલે આપણે જોયું કે આયોજન પંચના સ્થાને નીતિ પંચ કેવી રીતે નિમાયું, એના જે શરૂઆતની અંદર કેવી રીતે એનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને આયોજન પંચ જે 65 વર્ષ જૂનું હતું તેના સ્થાને નીતિ આયોગની રચના કેવી રીતે થઈ, તો નીતિ આયોગ 2014ના વર્ષથી વિલીનીકરણ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ જાન્યુઆરી 2015ની અંદર નીતિ આયોગની સ્થાપના થઈ એમ કહી શકાય. ત્યારબાદ એના જે સભ્યોની માહિતી જોઈ, ત્યારબાદ નીતિ આયોગ એક એવી સંસ્થા છે, કોના માટે બંધનકર્તા છે, કોના માટે બંધનકર્તા નથી, અને એક સલાહ આપનારી સંસ્થા છે, સલાહકારી સંસ્થા છે. ત્યારબાદ જોયું કે પંચવર્ષીય યોજનાઓનો અંત. મિત્રો, તમને ઘણું લાંબુ લાગતું હશે પણ આમાં પોઈન્ટ્સ એવા જ છે, થોડું અટપટું લાગશે પણ જો સમજશો શાંતિથી તો આવડી જ જશે. પંચવર્ષીય યોજનાઓનો અંત ક્યારે આવ્યો? તો પંચવર્ષીય યોજનાઓનો અંત 31 માર્ચ 2017ના રોજ પૂરી થઈ અને ત્યારબાદ આપણે નીતિ આયોગની અંદર પરિવર્તન લાવ્યા છે અને 23 એપ્રિલ 2017થી આ નૂતન ભારતની રચના માટેનો આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયું અને એ રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં વિઝન ડોક્યુમેન્ટની સમીક્ષા દર 3 વર્ષે કરવામાં આવે છે. આ રીતે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થઈને અમલમાં મૂકવા માટેના કાર્યવાહી કાર્યસૂચિ જોવાની છે. તો 3 વર્ષીય કાર્યવાહી કાર્યસૂચિ આપણે જોઈએ તો એને 7 વિભાગોમાં વહેંચવામાં આવે છે. તમને કાલે વાત કરી છે આની, છતાં ઉપર જરા નજર મારી લઈએ તો 7 વિભાગોમાં વહેંચવામાં છે. તો 7 જ મુદ્દાઓ આવે છે. આમાં કહેવાયું જ છે, જો પહેલું રાજકોષીય અને મહેસૂલી ખાદ્ય વિશેનું તમારે આખું નહીં યાદ રાખવું તો આ પોઈન્ટ યાદ રાખો કે પહેલા મુદ્દામાં મેઇન શું આવે છે. એક તો જીડીપીનો રેટ આવે છે, જીડીપી ઘટાડવો, પણ શામાં ઘટાડવો? તો રાજકોષીય ખાદ્ય અને મહેસૂલી ખાદ્યમાં, બરાબર. ત્યાર પછી ખેડૂતોને લગતી થોડી વાતો આવે છે, બિયારણો, રાસાયણિક ખાતર, એમાં વધારો થયો અને કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, નિકાસને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. મેઇન પોઈન્ટ યાદ રાખશો તો લખાશે એમાં પણ. ત્યાર પછી છે બેંકોની અસ્કયામતોની વાત, કે જે બેંકોની બિન કાર્યક્ષમ અસ્કયામતોની સમસ્યા છે તેને ઉકેલવા માટે ખાનગી અસ્કયામત પુનઃનિર્માણની કંપનીઓને હરાજી કરીને વેચી દેવાઈ જોઈએ અને આ બાબત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ એઆરસીને સંગીન બનાવવી. આ રીતે એના માટેના પણ ચોક્કસ પગલાઓ લેવામાં આવ્યા. ત્યારબાદ જમીનના ભાવો વિશે વાત કરવામાં આવી, રહેઠાણો વધુ સસ્તા બનાવવા, જેમ કે આપણને ખબર જ છે આપણે આજુબાજુ પણ જે ગરીબ લોકો છે એ લોકોને પણ રહેઠાણ આવાસ યોજના જે શરૂ થયેલી તેના અંતર્ગત તમે આજુબાજુ જોશો તો ઘણા બધા મકાનો બન્યા છે અને એમાં ખર્ચો કંઈ નથી, થોડું આપવું પડે છે અથવા તો ગરીબોની સહાય માટેની આ યોજના છે. આ રીતે જે યોજનાઓ ચાલે છે તેમાં બધાને લાભ તો મળે જ છે અને આ રીતે અલગ અલગ યોજનાઓ અને રહેઠાણો બનાવવા માટેની યોજનાઓ, શહેરી વાહન વ્યવહાર, કચરાના નિકાલ પર પ્રબંધનમાં સુધારો, તમને ખબર જ છે આજકાલ કચરાનો નિકાલ માટેની શેરીઓમાં કચરા નિકાલ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બધું ક્યારે શક્ય બન્યું? નીતિ આયોગના કારણે. ત્યારબાદ જોઈએ તો આ છેલ્લે મુદ્દો આ ટોપિક પર આપણે ચર્ચા કરેલી 5મા મુદ્દા પર, કે કાંઠા વિસ્તારના જે દુકાળગ્રસ્ત પ્રદેશો હોય, કાંઠા વિસ્તારના હોય, ટાપુઓ હોય, હિમાલયના રાજ્યો હોય, રણવાળા વિસ્તારો હોય, જ્યાં આગળ શું છે કે પાણીનું પૂરતું પ્રમાણ નથી, અમુક માળખાકીય સુવિધાઓ. આપણને ખબર જ છે કે આપણી મુખ્ય જરૂરિયાત પાણી, ખોરાક અને રહેઠાણ છે. જો આ મુખ્ય જરૂરિયાતો જ આપણી પાસે ન હોય તો આપણે સલામત કેવી રીતે રહી શકીએ? આપણી પાસે મકાન ન હોય તો આપણે રહીએ ક્યાં? આટલું જ જો ખાલી વિચારીએ તો આપણને ખબર પડશે કે કેવું છે જીવન. તો આ જે ટાપુ ઉપર નિવાસ કરનારાઓ હોય અને એ જે જમીનનું ઢોળાવ હોય ત્યાં આગળ પણ માળખાકીય સુવિધાઓ પૂરતી નથી. તે ઉપરાંત હિમાલયના રાજ્યો, ઉત્તરીય હિમાલયના રાજ્યો જે છે, તો ત્યાં ઉત્તરીય હિમાલયના રાજ્યો તો હિમાલયનો ભાગ જ એવો છે, આપણને ખબર જ હશે કે જ્યાં આગળ પાણીની કે બીજી અન્ય સુવિધા ન ઉપલબ્ધ હોવાના કારણે
એનો વિકાસ થયો નથી. રણ વિસ્તારમાં કેવું હોય, આપણે ખાલી એમ જ ચર્ચા કરીએ તો રણ વિસ્તારોમાં પણ દુકાળની પરિસ્થિતિ જેવું હોય. એટલે આથી કહેવાયું છે કે દુકાળગ્રસ્ત જે જે પ્રદેશો છે અથવા તો જ્યાં આગળ માળખાકીય સુવિધાઓનો અભાવ હોય ત્યાં આગળ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને એની સલામતી માટે પણ રક્ષણ માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત આંતર પ્રદેશ જળમાર્ગ, નાગરિક ઉડ્ડયન વગેરે પર ભાર મૂકવામાં આવે છે. હવે એમાં નાગરિકોને ઉડ્ડયન પર અને જળમાર્ગમાં વાહન વ્યવહારો ચાલે છે. જળમાર્ગ પણ આપણા અહીંયા જોઈએ તો ઘણા બધા બંદરો બન્યા છે અને હાલમાં જે રોરો ફેરી ચાલી રહ્યું છે તેનું ઉદ્ઘાટન લગભગ 2018 ઓક્ટોબરમાં જેવું કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી દ્વારા. અને આ રીતે જળમાર્ગો પણ વિકસિત થયા છે, વિમાની સેવાઓ પણ ખૂબ જ ચાલે છે અને આ બધી સુવિધાઓના પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે, છઠ્ઠો વિભાગ કહેવાય શકે કે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ, એટલે ભારતની જે માળખાકીય સુવિધાઓ છે તેના અંગે નાણાકીય સેવાઓ પૂરી પાડતી આ કંપની છે, એની ભૂમિકાની પુનઃ અભિમુખતા કરીને ખાનગી જાહેર ભાગીદારીને સમર્થન આપવું, જે ખાનગી અને જાહેર બંનેને ભાગીદારીને આમાં સમર્થન આપવું જોઈએ, ઓછા ખર્ચવાળા સાધનોનો સમાવેશ કરવો અને તેમાં કાર્યરત રહેવું. જે સાધનો જરૂરી છે પરંતુ એનો ખર્ચ ઓછો આવતો હોય તેવા સાધનોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ અને એમાં કાર્યરત રહેવું જોઈએ. મતલબ આ બે મુદ્દામાં શું આવે છે કે જે સામાન્ય મુદ્દા છે તમે સમજી શકો, ઉત્તર પૂર્વના કે કાંઠા વિસ્તારો અથવા રણ વિસ્તારો છે તેમને માળખાકીય સુવિધાઓ અને સલામતી અંગે ભાર મૂકવામાં આવ્યો છે. અને બીજા મુદ્દામાં એમ છે કે જે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ છે IIFCL, એમને પુનઃ અભિવૃદ્ધતા કરીને ખાનગી જાહેર ભાગીદારીને સમર્થન આપવું જોઈએ. ત્યાર પછીનો સાતમો વિભાગ છે કે તમામ કુટુંબોને વીજળીની સગવડ પૂરી પાડવી. હવે જ્યાં આગળ વીજળીની સુવિધા નથી, જ્યાં આગળ લાઇટ જ નથી, ત્યાં આગળ વીજળીની સુવિધાઓ પૂરી પાડવી, એ ઉપરાંત ગ્રાહક મૈત્રી પગલાં લેવા અને 2022 સુધીમાં બ્લેક કાર્બન દૂર કરવું, 100 જે સ્માર્ટ શહેરો છે તેમાં શહેરી ગેસ વિતરણ અંગે જે કાર્યક્રમ વિસ્તરણ છે, તે ઉપરાંત વીજળી અંગે સબસિડી ચાલે છે, કોલસા ક્ષેત્રમાં પણ સુધારણા કરવી જોઈએ, જે આ કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે તેને દૂર કરવું જોઈએ અને ગ્રાહકો મૈત્રી પગલાઓ લેવા જોઈએ અને દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક ગામમાં દરેકે દરેક ઘરમાં વીજળીની સુવિધાઓ પૂરી મળી રહે તે માટે સબસિડીમાં પણ પ્રયાસ કરવો જોઈએ. એટલે કે જે આ શહેરોની અંદર 100 સ્માર્ટ શહેરો ગણી લેવામાં આવ્યા છે તો આ શહેરોની અંદર જે ગેસ વિતરણ કાર્યક્રમ જે વિસ્તરી રહ્યો છે તેને પણ વધારવો જોઈએ. આ રીતે 7 વિભાગો છે ત્રિવર્ષીય કાર્યવાહી કાર્યસૂચિની અંદર. તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ ત્રિવર્ષીય એટલે 3 વર્ષની અંદર જે કાર્યવાહી નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવી હતી તેની વાત. તો એમાં પણ ફરી પાછું એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વાત કરવામાં આવી છે. તો 3 વર્ષના એક્શન પ્લાનમાં સમાવેશ થતી બાબતો, તો પહેલો વિભાગ છે, આમાં પણ 7 બાબતો છે. પહેલા વિભાગમાં એમ કહેવામાં આવ્યું છે કે આ જે સમયગાળો છે એટલે કે 3 વર્ષનો જે સમયગાળો છે તેમાં આવક અને ખર્ચનો વિચાર કરવામાં આવશે. હવે આવક અને ખર્ચનો વિચાર કરવામાં આવશે એટલે કેટલી આવક મળી છે એના કરતાં ખર્ચ વધી નથી જતો ને, અને જો આવક વધતી હોય અને ખર્ચ ઓછો થતો હોય તો બચત કેવી રીતે કરવી, આર્થિક વિકાસમાં કેવી રીતે તે મદદરૂપ બને, એ બધો વિચાર કરવામાં આવશે. ત્યારબાદ નીતિ આયોગ માટે જે વિકાસની કેટલીક સંભાવનાઓ છે તે માટેના જે સાધનો હોય અને સમયગાળાને પણ તેમાં થતા ખર્ચની ફાળવણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. એટલે શું કહેવાય છે કે નીતિ આયોગમાં આ જે નીતિ આયોગનો વિકાસ કરવાનો છે તેની સંભાવનાઓ, અગાઉથી વિકાસ માટેની સંભાવનાઓ નક્કી કરવામાં આવે છે અને
તે માટેના જરૂરી સાધનો પણ આપણને ખર્ચના આધારે આપણને જે તે સમયગાળામાં મળી રહેવું જોઈએ એના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યાર પછી બીજો વિભાગ છે. તો બીજા વિભાગમાં આપણે અગાઉ જોઈ ગયા તે જ રીતે ખેતી ઉદ્યોગ સેવા ક્ષેત્રની રૂપાંતરિત કરવા માટેના મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે. તો આ જે દરેક ક્ષેત્રો છે તે દરેકે દરેક ક્ષેત્રોની અંદર ખેતીની આવકમાં પણ વધારો થાય, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં પણ લોકોને રોજગારી મળે, એટલે કે રોજગારી લક્ષ્ય રોજગારી લક્ષ્યના પર લક્ષ્ય આપવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે રોજગારીનું સર્જન પણ થશે અને લોકોને રોજગારીમાં પણ વધારો થશે. ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્રમાંથી લોકોને રોજગારી જેને જરૂર હોય તેમને તો મળશે જ, આ લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને ખેતીની આવકમાં પણ વધારો કરવામાં આવશે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે કે ત્રીજા વિભાગમાં પ્રાદેશિક વિકાસ, એટલે દરેકે દરેક પ્રદેશની વિકાસ થવો જોઈએ અને શહેરી ગ્રામ્ય અર્થકારણમાં પણ રૂપાંતર માટે જે પ્રાદેશિક વ્યૂહરચના રચવામાં આવી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એટલે કે પ્રદેશોનો વિકાસ, શહેરોનો, ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસની વ્યૂહરચના તૈયાર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. એવું નથી કે યોજના તૈયાર થઈ ગઈ એટલે એના પર ધ્યાન નથી આપવું, પરંતુ આના અંગેની વ્યૂહરચના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે એમ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે ચોથો વિભાગ. તો ચોથા વિભાગમાં શું કહેવામાં આવ્યું છે કે જો આપણે વિકાસને અનુરૂપ અને વિકાસને ટેકો આપનારા પરિબળો, તો હવે આ પરિબળો કયા, તો લખ્યા છે મેં એમાં, તમે સાથે સાથે લખતા જ જશો એવી આશા રાખું છું અને બધાને નોટમાં લખવાનું જ છે. ચોથા વિભાગની અંદર વિકાસને અનુરૂપ અને વિકાસને ટેકો આપનારા પરિબળો જેવા કે વાહન વ્યવહારને સાંકળતી કડી, એટલે કહ્યું તો સેવા ક્ષેત્ર, ડિજિટલ કનેક્ટિવિટી, જાહેર ખાનગી ભાગીદારી, તે ઉપરાંત આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, આ જે ક્ષેત્રો છે તેમાં નિયોજકો સાહસિકતા દાખવવી જોઈએ અને સાહસિકતાની બાબતની વાત કરવામાં આવી છે. મતલબ કે જે વિકાસને અનુરૂપ ટેકો આપનારા આ જે પરિબળો છે, ઉર્જા, વાહન વ્યવહાર, વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં સાહસિકતા દાખવીને, સહર્ષ કરીને, એટલે બધું કંઈક આગળ કરવાની સાહસિકતા દાખવવી જોઈએ. આ રીતે ચોથા વિભાગમાં વિકાસને અનુરૂપ પરિબળો પર ટેકો આપવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે પાંચમો વિભાગ. તો પાંચમા વિભાગમાં શું કહેવામાં આવ્યું છે કે પાંચમા વિભાગમાં શાસનને લગતા મુદ્દા, તો કયા કયા મુદ્દા આવશે શાસનને લગતા, તેમાં આવશે કર નીતિ, કરવેરાની જે નીતિઓ છે તેની વાત કરવામાં આવી છે. તે ઉપરાંત કરવેરાની નીતિઓ ઉપરાંત વહીવટીય કાયદાઓને લગતું શાસન અને સ્પર્ધાને પ્રોત્સાહિત કરતી નીતિઓ અને નિયમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આની અંદર શું કહેવામાં આવ્યું છે, દરેકે દરેક આપણને ખબર છે ચોક્કસ શાસન બનાવવામાં આવે છે. હવે કયા કયા પ્રકારનું, ક્યાં કયું શાસન લાગે તે આપણને ખબર નથી. કરવેરામાં કરવેરાની નીતિઓ, ત્યારબાદ વહીવટીય શાસન, કાયદાઓનું શાસન, સ્પર્ધાને લગતી જે કેટલીક નીતિઓ છે, નિયમનો છે, તેનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે છઠ્ઠો વિભાગ, જે સામાજિક ક્ષેત્રના મુદ્દાના વિકાસને આવરી લે છે. હવે સામાજિક ક્ષેત્રના વિકાસના મુદ્દા કયા કયા, તો આપણને ખબર જ છે શિક્ષણ, કેળવણી, તાલીમ, આરોગ્ય, સાર સંભાળ, આરોગ્યને લગતી સેવાઓની વાત કરવી, અને આ રીતે આ સામાજિક ક્ષેત્રના વિકાસને આવરી લેવામાં આવશે. આમ છઠ્ઠા વિભાગમાં સામાજિક ક્ષેત્રના વિકાસને પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે જોઈએ સાતમો વિભાગ. તો આ સાતમા વિભાગમાં ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા મુદ્દા. હવે તમને એમ થશે કે ટકાઉ વિકાસ એટલે કેવો વિકાસ, ટકાઉ વિકાસ એટલે સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો એવો વિકાસ કે એવું કોઈ ક્ષેત્ર જે શરૂ કરવામાં આવે તો તે પર્યાવરણ,
जल संसाधन के अन्य कोई पण व्यक्तिने के कोईने पण नुकसान न करे अने स्थिरतापूर्वक थतो विकास एटले टकाउ विकास। એમ જોવા જઈએ તો સ્થિરતાપૂર્વક વિકાસ થાય તેને ટકાઉ વિકાસ કહીએ છીએ। તો પર્યાવરણીય કોઈ પણ બાબતને કુદરતી સંપત્તિને પણ હાનિ ન પહોંચે તેવો વિકાસ એટલે ટકાઉ વિકાસ। તો ટકાઉ વિકાસને આવરી લેવામાં આવ્યો છે। આ રીતે સાત મુદ્દાઓની સાત બાબતોની ચર્ચા કરવામાં આવી છે આ 3 વર્ષના એક્શન પ્લાનમાં। જો પાછો પહેલેથી એકવાર જોઈ લઈએ આપણે પહેલા વિભાગમાં શું કહેવામાં આવ્યું છે। સોરી, પહેલા વિભાગમાં આવક અને ખર્ચ પર વિચાર કરવામાં આવ્યો છે। બીજા વિભાગમાં શું છે, આપણા ક્ષેત્રો 3 છે, ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એની રોજગારીને લગતી અને આવકમાં વધારો કરવાની વાત કરવી છે। ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની રોજગારીનું લક્ષ્ય નિર્ધારિત કરવાનું અને કૃષિ ક્ષેત્રની આવકમાં બમણો વધારો કરવાની વાત કરવામાં આવી છે। ત્યાર પછી ત્રીજા વિભાગમાં શું કહેવામાં આવ્યું છે કે જે વ્યૂહરચના, પ્રાદેશિક વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવું। તમે આ જ પોઈન્ટ યાદ રાખો, પ્રાદેશિક વ્યૂહરચના। તો પ્રાદેશિક વ્યૂહરચનામાં શું આવશે, ગ્રામ્ય શહેર બધે પ્રાદેશિક વ્યૂહરચના પણ આવશે, બધું જ આવી જાય છે। ત્યાર પછી છે ચોથો વિભાગ। તો ચોથા વિભાગને અંદર શું કહેવામાં આવ્યું છે કે વિકાસને અનુરૂપ જે કંઈ ટેકો આપનારા પરિબળો છે તેની સાહસિકતાની વાત કરવામાં આવી છે। એમાં વાહન વ્યવહાર, ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં સાહસિકતાની બાબતોનો સમાવેશ થાય છે। આ રીતે 4 વિભાગો। 5મા વિભાગની અંદર શાસનને લગતા મુદ્દાઓનો સમાવેશ થયો છે। 6ઠા વિભાગમાં સામાજિક ક્ષેત્ર અને 7મા વિભાગમાં ટકાઉ વિકાસ થઈ ગયા। આ રીતે 7 મુદ્દા તમે એક એક શબ્દ અહીંયા યાદ રાખશો તો તમને યાદ રહી જશે, આખું યાદ રહી જશે। આવક ખર્ચ, ત્યાર પછી રોજગારીને લગતું, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વ્યૂહરચના, ત્યારબાદ વિકાસને અનુરૂપ જે ટેકો આપનારા પરિબળો છે તેની સાહસિકતા અથવા તેનો વિકાસની વાત, 5મા વિભાગમાં શાસનને લગતા મુદ્દાઓ, 6ઠા વિભાગમાં સામાજિક ક્ષેત્રના મુદ્દાઓ, 7મા વિભાગમાં ટકાઉ વિકાસ અંગેનો મુદ્દો। આ રીતે અલગ અલગ 7 બાબતોની ચર્ચા કરાઈ છે। હવે આ 7 મુદ્દા છે તેને આખરી સ્વરૂપ જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદની વાત કરીએ તો આપણે આ 9 પોઈન્ટ શરૂ થાય છે આયોજન પંચના નાયબ અધ્યક્ષોની યાદી। આપણે જોઈએ તો આયોજન પંચની અંદર આપણે કેટલી યોજનાઓ જોયેલી, યાદ છે બધાને, લખેલો છે બધાએ? આયોજન પંચની જે 12મી યોજના સુધી આપણે જોયેલું, બરાબર, 1951થી પહેલી યોજના શરૂ થયેલી અને ત્યારબાદ માર્ચ 2017ની અંદર આપણી 12મી યોજના પૂર્ણ થઈ ત્યાં સુધી તમને કોષ્ટક બતાવેલું અને તમને યાદ જ હશે એમ માનું છું, બરાબર। તો આ જે આયોજન પંચ છે તેમાં નાયબ અધ્યક્ષોની યાદી, તો ક્યારથી ક્યાં સુધી એ લોકો નાયબ અધ્યક્ષ તરીકે રહ્યા તેની આ યાદી છે, અને આયોજન પંચના નાયબ અધ્યક્ષોની યાદી। તો એમાં નાયબ અધ્યક્ષનું નામ છે પહેલા, પછી બીજી રોમાં ક્યારથી, એટલે એનો સમયગાળો આપ્યો છે, ક્યારથી એ લોકો એ શરૂઆત કરી અને ક્યાં સુધી એવો હતા। તો આ રીતે લગભગ 24 જેટલા નાયબ અધ્યક્ષોની યાદી છે। આ 24 નાયબ અધ્યક્ષોની યાદીની અંદર VT કૃષ્ણમાચારી, જે 1953 શરૂઆત થઈ ત્યારબાદથી 1960 સુધી, આ રીતે ગુલઝારીલાલ નંદા, CM ત્રિવેદી, અશોક મહેતા જે આયોજન પ્રધાન હતા, ત્યારબાદ DR ગાર્ગીલ, C સુબ્રમણ્યમ, DP ધર, DN હક્ષર, DT લાકડાવાલા, ND તિવારી, SB ચવાણ, PC શેઠી, PV નરસિંહ, મનમોહનસિંહ, P શિવશંકર, માધવસિંહ સોલંકી, ત્યારબાદ RK હિગડે, મધુ દંડવતે, મોહન ધારિયા, પ્રણવ મુખર્જી, મધુ દંડવતે, ત્યારબાદ જસવંતસિંહ, KP પંત,
મોન્ટેક સિંહ આહુવાલિયા. આ રીતે મે 2014 સુધી અહલુવાલિયા હતા અને આ રીતે નાયબ અધ્યક્ષો નિમાયા હતા અને એમનો સમયગાળો આ છે. હવે આગળ જઈએ આપણે. બધાને દેખાય છે ને? નીતિ આયોગના વાઇસ ચેરમેન આ નવો મુદ્દા પર જઈએ તો આપણે હવે આયોજન પંચ બાદ નીતિ આયોગ પર પાછા જઈએ છીએ. નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ છે આ ટૂંકર પ્રશ્નમાં પૂછાય છે. સાથે સાથે અન્ડરલાઈન કરજો લખેલું છે આગળ તેમાં, અથવા તો ફરી પાછું લખવાના હોય તો લખી લેવું કે નીતિ આયોગના વાઇસ ચેરમેન પ્રોફેસર અરવિંદ પાનગરિયા અને એઓ 1/1/2015 થી 31 ઓગસ્ટ 2017 સુધી હતા. ત્યાં નાયબ અધ્યક્ષોની યાદી આપણે જોઈ, તેની અંદરની વાત કરી કે આમાં 24 નામ છે, પછી ત્યારબાદ 25મું આમનું નામ છે અરવિંદ પાનગરિયા, જે નીતિ આયોગના વાઇસ ચેરમેન છે અને એઓ 31 ઓગસ્ટ 2017 સુધી હતા. ત્યારબાદ કોણ આવ્યું? પ્રોફેસર રાજીવ કુમાર, એમણે 1 સપ્ટેમ્બર 2017 થી વાઇસ ચેરમેનનો પદ લીધું. હવે આ રીતે આપણે આયોજન પંચ નીતિ આયોગ જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ હવે ધીરે ધીરે આગળ પોઈન્ટ પર જઈએ કે નીતિ આયોગના હેતુઓ કયા છે અને એની બંધારણીય વ્યવસ્થા કઈ છે. તો નીતિ આયોગના હેતુઓ, પહેલાં તો આપણે જોઈએ તો પંચવર્ષીય યોજનામાં અલગ અલગ પ્રકારના હેતુઓ હતા. એને સિદ્ધ કરવા માટે જે કાર્યકારી સમિતિઓ નીમવામાં આવે અને એના હેતુઓ જો અગાઉથી ધ્યેયો હેતુઓ લક્ષ્યો જો આગળથી નિર્ધારિત હોય તો ચોક્કસ તે કાર્ય વ્યવસ્થિત થાય. એથી પહેલાં હેતુઓ અને ત્યારબાદ એની બંધારણીય વ્યવસ્થા જોવાના છે. તો નીતિ આયોગની અંદર હેતુઓની અંદર જોઈએ તો નીતિ આયોગનું જે ગઠન કરવામાં આવ્યું તે પહેલાં સરકાર દ્વારા, આપણે અગાઉ જોઈ ગયા કે નહેરુના અધ્યક્ષ પદપણા હેઠળ માર્ચ 1950ની અંદર આયોજન પંચ નિમાયું હતું. તો આ માર્ચ 1950માં આયોજન પંચનું ગઠન થયું હતું અને તે વખતે દેશનો જે સમગ્ર આર્થિક અને સામાજિક માહોલ કેવો હતો તેની વાત છે. એટલે અલગ જ હતો, ભિન્ન જ હતો એમ શબ્દ છે કે જો 1950માં જ્યારે આયોજન પંચ અમલમાં મૂકવાનું છે હજુ સુધી મુકાયું નથી. 1951થી બધી યોજનાઓ શરૂ થાય છે, પરંતુ 1950ની અંદર જ્યારે આયોજન પંચનું ગઠન કર્યું ત્યારે દેશનો સમગ્ર આર્થિક અને સામાજિક માહોલ એકદમ ભિન્ન હતો. તો કેવો હતો તેની વાત કરીએ. આ બધું આપણે અગાઉ ભણ્યા છે તેના વિશે છે. સામાજિક વિજ્ઞાનમાં તમે અગાઉ ભણેલા હશે અથવા તો બધાને ખબર જ છે કે આપણું અર્થતંત્ર શરૂઆતમાં આયોજન પહેલા કેવું હતું અને આયોજન પછી કેવું થયું છે તેની વાત કરવામાં આવી છે. આપણે બધા જાણીએ જ છીએ, હજુ પણ તમને ભણવામાં આવે જ છે અને બધાને ખબર જ છે કે અર્થતંત્ર પર જે યુદ્ધના સમયની વાત કરવામાં આવી છે, બીજા વિશ્વયુદ્ધની અસર હતી અને તે સિવાયની બીજી પણ કેટલીક સામાજિક અને આર્થિક બાબતો પણ છે. જે તમને ખબર જ હશે કે પહેલાંના લોકો રૂઢિચુસ્ત પ્રણાલિકાગત હતા અને એ લોકોની રીતે જે ચાલતું હોય તે રૂઢિગત અને પ્રણાલિકાગત વ્યવહારોથી જ લોકો પીડાતા હતા. કારણ કે કોઈને શિક્ષણ શું એ પણ ખબર ન હતી, કેવી રીતે વર્તન કરવું એ પણ ખબર ન હતી અને જે રૂઢિગત અને પ્રણાલિકાગત વ્યવહારોથી દેશ પીડાતો હતો એમ કહીએ તો ખોટું નથી. લોકો મહેનત ખૂબ કરવામાં માનતા હતા અને આજે લોકો શું કરે છે, મહેનત ઓછી ને નાણાં વધુ મળે એની વાત કરે છે. પરંતુ પહેલા કેવું હતું, માનવ શ્રમ ખૂબ કરતા પરંતુ નાણાં ઓછા મળતા હતા. હવે આજના સમયમાં ટેકનોલોજીનો યુગ છે, ત્યારે ટેકનોલોજીનો અભાવ હતો. આપણને ખબર જ છે કે પહેલાના સમયમાં ટેકનોલોજીનો અભાવ હતો, ખેડૂતે ખેતી કરવા માટે હળ અને બળદનો ઉપયોગ કરવા પડતો. કૃષિ ક્ષેત્રનું આપણે ભણીએ છીએ તો આવે જ છે, કૃષિમાં
ખેતીમાં આપણે હજુ પણ પ્રણાલીગત કેટલીક જગ્યાએ સાધનોનો ઉપયોગ કરે છે, પરંતુ નવી હરિયાળી ક્રાંતિ અને નવા ટેકનોલોજીકલ સુધારાના કારણે આપણે ખેતીમાં વિકાસ કર્યો છે અને ટેકનોલોજીકલ સાધનો મેળવ્યા છે. આપણે કૃષિની વાત કરીએ કે ઉદ્યોગની વાત કરીએ કે બીજી કોઈ અન્ય વાત કરીએ, તો બધી જ જગ્યાએ પહેલાં આપણું અર્થતંત્ર પ્રણાલીકાગત, રૂઢિગત અને રૂઢિ પ્રથા પર માનવાવાળું હતું અને બાળમરણનો પણ ઊંચો દર હતો. હવે બાળમરણનો ઊંચો દર તમને બધાને ખબર છે, આગળ ભણવામાં આવી ગયો છે કે દીકરી જન્મે તો તે સારું ન ગણાય એવું કહેવામાં આવે. દૂધ પીતી કરવાનો રિવાજ, એ બધા રિવાજો જૂના ચાલતા હતા. અને બીજા અન્ય કોઈ કારણોસર જોઈએ તો બીજે છોકરીઓને મારી નાખવામાં આવતા અથવા તો જે કંઈ સારવાર છે તેનો અભાવ હતો, તો આરોગ્યની સુવિધાનો અભાવ હતો. લોકો હોસ્પિટલમાં જવા પણ ડરતા હતા, હોસ્પિટલોની સુવિધા ન હતી. આજના સમયમાં એવું નથી, પરંતુ આ બાળમરણનો ઊંચો દર માટે પણ અનેક કારણો છે. આ રીતે આપણે જોઈએ તો અર્થતંત્ર ઉપર જે અસરો આયોજન પહેલાં હતી, તો તેમાં બીજું વિશ્વયુદ્ધ થયું પછી ત્યારબાદ અર્થતંત્રને બેઠું કરવું ખરેખર શક્ય જ નહોતું. કારણ કે શું છે, આર્થિક અને સામાજિક ક્ષેત્ર જે છે તે ખૂબ જ નબળું પડી ગયું હતું અને એને પૂરેપૂરું જો બેઠું કરવું હોય તો તે ઘણો સમય માંગી લે તેવું હતું. જો દેશને સ્થગિત, રૂઢિગત અને પ્રણાલીગત અર્થતંત્રના વ્યવહારોથી પીડાતો દૂર કરવો હોય તો કુશળ માનવ શ્રમ જોઈએ. એટલે કે કુશળ અને પૂરતા પ્રમાણમાં દેશમાં જે લોકો છે તે કુશળ હોય અને પૂરતા માનવ શ્રમ પૂરતા પ્રમાણમાં જરૂર હોય, લાયકાત વાળા અને યોગ્ય કાર્ય કરી શકે તેવા લોકો જોઈએ, માનવીઓ જોઈએ અને નાણાકીય સાધનની તીવ્ર અછત. ખરેખર જોઈએ તો નાણાં મળવા જ મુશ્કેલ હતા. ટેકનોલોજીનો સંપૂર્ણ અભાવ હતો. આજે ટેકનોલોજી, આજે આપણે ટેકનોલોજીથી ભણીએ છીએ, પહેલાં એવું કંઈ હતું ન હતું. કારણ કે ટેકનોલોજી, મોબાઈલ શું છે એ પણ ખબર ન હતી. ટેલિફોન વાપરતા હતા. તમે ટેકનોલોજી વાત કરો તો પહેલાં સાદા ટેલિફોન હતા, ત્યારબાદ ધીરે ધીરે વિકાસ થયો છે. અને આ જ રીતે જોઈએ તો ટેકનોલોજીનો પહેલાં સંપૂર્ણ અભાવ હતો. આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટેની જે માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ તેમાં પણ ખેંચ, એટલે કે તેના પર પણ દબાણ હતું. જે માળખાકીય સુવિધાઓ હતી તે પૂરતી ઉપલબ્ધ ન હતી. માનવ વિકાસ પણ ખૂબ નીચો હતો. એટલે શું, લોકો માનવીનો વિકાસ ખૂબ નીચો, એટલે એ લોકો શિક્ષણ મેળવતા ન હતા અને એના કારણે લોકોને વધુ જાણકારી ન હતી. દેશમાં બાળમરણનો દર ઊંચો હતો, સાક્ષરતાનું પ્રમાણ બીજું હતું. તમને કીધું તેમ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓથી વંચિત લોકો રહેતા હતા. ત્યારબાદ છે સરેરાશ વયનો નીચો દર. ત્યાર પછી છે અત્યંત નીચી માથાની ઠાવણ. આ રીતે જોઈએ તો આ બધા કેવા લક્ષણો છે, અલ્પ વિકસિત અર્થતંત્રમાં દેશના લક્ષણો જોઈએ તો તેવા લક્ષણો છે કે આ જે માનવ વિકાસને નબળો પાડે તો કોણ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ, અને દેશની એના કારણે દેશની માથાની આવક નીચી જાય. આ અલ્પ વિકસિત અર્થતંત્રના લાક્ષણિકતાના સવાલમાં આગળ પણ તમે ભણ્યા હશો અથવા ભણવાના છો, તો એમાં અલ્પ વિકસિત અર્થતંત્રના લક્ષણોની અંદર આ જ મુદ્દાઓ આવે છે કે પહેલા કેવું હતું અને દેશના આર્થિક વિકાસ પર સી અસર થાય. ત્યાર પછી આ પેરેગ્રાફ પ્રમાણે આપેલું છે કે આપણે નીતિ આયોગના હેતુઓની વાત કરીએ છીએ બંધારણીય વ્યવસ્થાની, તો નીતિ આયોગની અંદર જે આયોજન પંચ થયું તે પહેલાની વાત છે કે આ કેવું આપણું વાતાવરણ હતું, ભારતીય અર્થતંત્ર કેવું હતું એવું પહેલા પોઈન્ટમાં કહેવા માંગે છે. બીજા વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે આમાં, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછીનો સમયગાળો, એટલે ત્યાર પછી શું આવ્યું, તમારે પોઈન્ટ યાદ રાખવાને છે.
આ કીધું છે 1991 માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. પહેલામાં શું કહેવામાં આવ્યું છે કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારની અસરમાંથી અર્થતંત્ર બેઠું થયું નથી, તે અસરો આમાં આવે છે. ત્યાર પછી બીજામાં શું છે, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણની દિશાની વાત કરવામાં આવી. ત્યાર પછીનો સમયગાળો એટલે આયોજનની અંદરનો સમયગાળો 1991. તો ત્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા પંચવર્ષીય યોજનાઓ દ્વારા આરંભ થઈ ચૂકી હતી અને આ પંચવર્ષીય યોજનાઓની પ્રક્રિયામાં જ જુલાઈ 1991માં આર્થિક વિકાસ માટેનો કાર્યક્રમ શરૂ થયો અને એની સાથે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણમાં દેશ આગળ વધતો ગયો. હવે અર્થતંત્રમાં આ જો ત્રણેયની અંદર વધારવો હોય વિકાસ એનો, તો શું કરવું પડે કે આપણું જે કુલ મૂડીરોકાણ છે તેની વાત કરવામાં આવી. અર્થતંત્રમાં કુલ મૂડીરોકાણ કાર્યક્રમો જાહેર ક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો ઘટવા માંડ્યો અને ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધ્યો. હવે જે આ ખાનગીકરણ, વૈશ્વિકીકરણ એટલે જે કેટલાક ક્ષેત્રો છે તે સરકાર યોજિત તે ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે અને આ રીતે ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધવા માંડ્યો અને જાહેર ક્ષેત્રનો હિસ્સો ઘટવા માંડ્યો. હવે આ સમયે એક એવી પ્રતીતિ થઈ કે આયોજન પંચની સ્થાપનાનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે તે જ ભૂલાઈ ગયું. કારણ શું છે કે લોકો એના તરફ જ વળ્યા. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ જે નવા નવું પ્રચલિત નીતિઓ થઈ 1991માં તેના તરફ લોકોનો જોશ, પૂર જોશથી એના તરફ જ આગળ વધવા માંડ્યા અને એના કારણે આપણે મૂળભૂત ઉદ્દેશ્યથી વિફેરાઈ ગયા અથવા ફંટાઈ ગયા છીએ. હવે આપણે આમાં એમ જોવાનું છે કે આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ એમ માનીને તમે જોશો, સમજશો તો બરાબર સમજ પડશે. બરાબર, આપણે 1991માં જ છે, હાલમાં એ જ ચાલી રહ્યું છે એમ માનવાનું તમારે, તો ખ્યાલ આવશે. તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની ચર્ચાઓ થવા માંડી, એના તરફ જ દેશ આગળ વધવા માંડ્યો અને ખરેખર જે જાહેર ક્ષેત્ર છે તેનો હિસ્સો ઘટ્યો અને ખાનગી ક્ષેત્રનો હિસ્સો કેવો થયો, વધ્યો. હવે આ બધી ચર્ચાઓમાં આપણો મૂળ ઉદ્દેશ્ય તો ભૂલાઈ ગયો અને એના કારણે શું થશે તે જોવાનું છે કે અર્થતંત્ર પર કેવી અસર થશે. તો આયોજન પંચની સ્થાપનાનો મૂળભૂત ઉદ્દેશ્ય આપણે ફંટાઈ ગયો એના કારણે અમલદારશાહી અને પક્ષીય રાજકારણનો ભોગ બનવા પડ્યો. એટલે કે જે શાસન ચાલે અથવા જે કંઈ પણ પક્ષીય રાજકારણ દ્વારા જે કંઈ પણ ચાલી રહ્યું હતું તેનો ભોગ બનવા માંડ્યું. સરકાર અન્ય રાજ્ય પ્રદેશની એજન્સીઓ જે છે તેમને પણ પૂરતું માર્ગદર્શન કે દિશા સૂચન આપવા માટે જે મૂળભૂત કાર્યો કરવાના હોય તો તે કાર્યો પણ એ લોકો અલગ રીતે ચાલી રહે છે. એટલે આ પંચની અંદર એક મહત્વની કહેવાય તેવી વૈચારિક સંસ્થા તરીકે કાર્ય કરવાના બદલે નાણાકીય સાધનોની વહેંચણી કરતી સંસ્થા પોતે એક અમલદારશાહી સંસ્થા બની ગઈ. મતલબ શું કહેવામાં આવ્યું છે કે જે કંઈ પણ કાર્યો આપણે કરવાના હતા ઉદ્દેશોને આધારે તેના તરફથી આપણે ફંટાઈ ગયા અને ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણની દિશા તરફ આપણે મૂળભૂત કાર્યોથી અલગ પડી ગયા. એક મહત્વની વૈચારિક સંસ્થા તરીકે કાર્ય કરવાને બદલે આપણે નાણાકીય સાધનોની કેવી રીતે ફાળવણી કરવી તેનો જ અમલ કરવામાં વ્યસ્ત થઈ ગયા. આથી આ મુદ્દાની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે એમ આવશે. તમે લખી લેજો, સાથે હું પોઈન્ટ બોલું છું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની દિશામાં વધુ જોગ અથવા વધુ ભાર આપવામાં આવ્યો અને એના કારણે મૂળ ઉદ્દેશ્યને ભૂલી ગયા. ત્યાર પછીનો મુદ્દો છે કે આ જે આયોજન પંચ છે તેની કામગીરી અંગે વખતો વખત સમીક્ષા તો થતી જ રહેતી હોય છે, પરંતુ આપણા તે સમયના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને પ્રધાનમંત્રી તરીકે કોણ હતા? ડોક્ટર મનમોહનસિંહ.
આ ડોક્ટર મનમોહનસિંહ એ આયોજન પંચમાં વધુ સારી કામગીરી કરી અને તેમણે જે કેટલાક સુધારા કરવા પડે તે સુધારાઓ પણ એમણે અમલમાં મૂક્યા, એમાં સુધારાઓ દાખલ કરવા પર પણ ભાર આપવામાં આવ્યો હતો. આયોજન પંચની નાબૂદી થતા સુધીમાં જે સૈદ્ધાંતિક રીતે સરકારની સલાહકાર સંસ્થા તરીકે જે ઓળખાતી હતી તે વ્યવહારમાં જે ઘણા નિષ્ણાંતો મળે અને એક પંચ બંધારણીય સંસ્થા તરીકે વર્તતું હતું. આ રીતે જે મોટાભાગની આયોજન પંચની નિષ્ફળતાઓ છે તે તળિયા અથવા તો તળિયે જ રહી જતી, એટલે કે આજે ટોચથી તળિયે જતી રહેતી હતી, એટલે જે નિષ્ફળતા છે તે ખરેખર દેખાતી જ ન હતી. આમ આયોજનની આ પ્રક્રિયામાં જરૂરિયાતો કરતાં વધુ પ્રમાણના લાભાર્થીઓ આવ્યા અને વધુ આભારી છે. આવી જે પ્રક્રિયા છે તે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના તેમજ લાભાર્થીઓની જો તારવવામાં આવે તો જ આ અમલ શક્ય અને કાર્યક્ષમ બની શકે. એટલે આયોજનની પ્રક્રિયાને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના શક્ય નથી અને એના લાભાર્થીઓ કેટલા છે તેને પણ તારવવું પડે છે, તો જ આ યોજનાઓ સક્રિય અને કાર્યક્ષમ બની શકે. અને આના અમલ માટેની જો વ્યવસ્થા જ ન કરીએ તો વિવિધ રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની ફાળવણી કેવી રીતે કરવી એ ચોક્કસ કહી શકાય નહીં. આથી એમ કહેવું, આપણે એવું નક્કી કરવાનું, આ ડૉક્ટર મનમોહનસિંહે જે આયોજન પર પંચની વધુ કામગીરી માટે મહત્વના મુદ્દાઓ મહત્વના સુધારાઓ પર ભાર મૂક્યો છે તેની વાત છે કે જો નિષ્ણાંતોએ પણ એમણે કીધું છે, નિષ્ણાંતો દ્વારા પણ એમ કીધું છે, મોટાભાગની જે નિષ્ફળતાઓ છે તે ઉપરથી નીચે જતી રહેવી જોઈએ, એટલે તળિયે પહોંચી જવી જોઈએ, અને જે કંઈ પણ સ્થાનિક જરૂરિયાતો છે તેના પર ધ્યાન ન આપીએ તે ચાલી શકે નહીં. જો સ્થાનિક લોકો અને લાભાર્થીઓ જ આનો લાભ લેતા હોય છે તો એમના પર વધુ કાર્યક્ષમ અને સક્રિય અમલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને જો આ વ્યવસ્થા ન કરવામાં આવે, વ્યવસ્થા કર્યા વિના વિવિધ રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની ફાળવણી કરવામાં આવતી એવી વાત કરવામાં આવી છે. આ રીતે નાણાકીય સાધનોની ફાળવણીની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો જો આપણે કાર્યક્ષમ અમલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ એમ આના પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી નો પોઈન્ટ પર જઈએ, ખ્યાલ આવ્યો ને બધાને? હવે આમાં છેલ્લો એક પોઈન્ટ છે કે માળખાકીય સવલતોના સંદર્ભમાં, જે માળખાકીય સવલતોનો વિકાસ છે તેના માટે જાહેર મૂડીરોકાણની ફાળવણી ઘણી નબળી જણાઈ હતી. જાહેર ખાનગી ભાગીદારીના વિકાસ માટે જે આયોજન પંચની ભૂમિકા છે તેમાં મહદઅંશે અવરોધક પુરવાર થઈ હતી, એટલે કે અત્યંત નબળી હતી. અને આયોજન પંચની ભૂમિકા જો સારી અને સારા પાસા હશે તો તે આગળ વધી શકે. આ રીતે રાજ્યોની યોજનાઓની મંજૂરી એ કેવી રીતે મળતી, તો એક પ્રકારની દાન દેનાર અને દાન લેનાર જેવી. રાજ્યો પોતે યોજનાઓની મંજૂરી તો કરે, દાન દે એટલે કે યોજનાઓ આપે તો છે, પરંતુ દાન લેનાર જેવી બની ગઈ હતી, એટલે ખરેખર એમણે પણ ફરી પાછું મેળવવું પડતું હતું, આવી પરિસ્થિતિ આવી હતી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, આપણે નીતિ આયોગના હેતુઓ અને બંધારણીય વ્યવસ્થાની ચર્ચા કરી, ત્યાર પછી નીતિ આયોગનું ગઠન એ મુદ્દા પર જોવાના છે. નીતિ આયોગના ગઠન અંગેના સંજોગો આપણે આગળ જોઈ ગયેલા, તેમાં ક્યાં સુધી જોયેલું આપણને ખબર જ છે કે સૌ પ્રથમ શ્રી એમ વિશ્વેશ્વરાયે આયોજનની શરૂઆત માટેની વાત કરી એમના પુસ્તક પ્લાન્ડ ઇકોનોમીમાં. ત્યાર પછી જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદ હેઠળ જે સમિતિઓ નિમાઈ અને તેમણે આ યોજનાનો અંત આવ્યો અને ત્યારબાદ નીતિ આયોગની રચના થઈ. આ રીતે જોઈએ તો પહેલી જાન્યુઆરી 2015થી આયોજન પંચના સ્થાને નીતિ આયોગનું ગઠન અથવા તો બંધન શરૂ થયું. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આપણી પંચવર્ષીય યોજનાનો અંત આવ્યો ક્યારે? 2015માં. હવે
નીતિ આયોગ એ ભારત સરકારની કેવી વિચારધારા છે અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે તે સમજવાનું છે. નીતિ આયોગની ભારત સરકારની એ ખરેખર વૈચારિક ધારા તરીકે કાર્ય કરે છે. તો એ વૈચારિક ધારા તરીકે કાર્ય કેમ કરે છે, એનો ઉદ્દેશ શું છે? તો ટકાઉ વિકાસ વધારો, ટકાઉ વિકાસ તેમજ સહકારી સમવાય વ્યવસ્થાને સુદૃઢ બનાવી રાજ્યોની આર્થિક નીતિના ઘડતરની પ્રક્રિયામાં સામેલ કરવા અને ટોચથી તળિયે નહીં પરંતુ તળિયેથી ટોચનો અભિગમ સ્વીકારી આ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા. હવે આમાં શું કહેવા માંગે છે કે ભારત સરકાર એક પોતે વૈચારિક ધારા પ્રમાણે કાર્ય કરે છે, ઉદ્દેશ નક્કી કરે છે. તમને ટકાઉ વિકાસ વિશે સમજાવ્યું કે ટકાઉ વિકાસ એટલે કેવો વિકાસ, બધી જગ્યાએ સરખો વિકાસ, કોઈને કંઈ પણ નુકસાન ન થાય તેવો વિકાસ એટલે ટકાઉ વિકાસ. અને એના કારણે સહકારી સમવ્યવસ્થા, બધાને સાથે લઈને ચાલતી વ્યવસ્થા સુદૃઢ એટલે મજબૂત બનાવી. અને આપણે આગળ જોયું કે ટોચથી તળિયે અથવા તળિયે, પરંતુ એવું અભિગમ નહીં અપનાવવો જોઈએ, તળિયેથી ટોચ તરફનો અભિગમ અપનાવવો જોઈએ. કારણ શું છે, જો ઉપરથી નીચે એ તો આપણે સરળતાથી આવી શકીએ છીએ, કોઈ ઢાળવાળી જગ્યા હોય, ટેકરો હોય અથવા ડુંગર પર જયા હોય અથવા કોઈ પણ સ્થળે જઈએ તો ટોચથી તળિયે આપણે તરત આવી શકીએ, પરંતુ તળિયા પરથી ટોચ પર જવાનો અભિગમ જો આપણે રાખીએ તો તે સારું છે. એટલે કે ધીરે ધીરે નીચેથી ઉપર જવું જોઈએ. આ રીતે આપણા જીવનમાં પણ છે કે આપણે ધીરે ધીરે સફળતાના પગથિયા ચડવા માટે પ્રયાસો કરવા જોઈએ. પ્રયાસો જ ન કરીએ તો આપણે આ ઉપર આવી શકતા નથી. મતલબ તળિયેથી ટોચ સુધી પહોંચવા માટે આપણે સખત પરિશ્રમ પ્રયાસો કરવા જ જોઈએ અને તો જ આપણે આગળ વધી શકીએ છીએ. ત્યાર પછી છે કે અલગ અલગ નિષ્ણાંતોએ શું અભિપ્રાય આપ્યો કે 65 વર્ષ જૂના, તમને વાત કરી જ હતી 1950 પછી 2017 સુધીનું જે આયોજન પંચ છે તે 65 વર્ષ જૂનું આયોજન પંચે પોતાની અસ્તિત્વ પ્રસ્તુતતા એટલે અસ્તિત્વ ગુમાવી દીધું અને સરમુખત્યારશાહી એટલે આજે સરમુખત્યારશાહીનું આર્થિક માળખું એ અપ્રસ્તુત ખરડા થશે અને આર્થિક લોકશાહીનું માળખું તેનું ભાગ્ય જ કોઈ એવું સ્થાન હોઈ શકે. ખરેખર આમ જોવા જઈએ તો ભારત એક વૈવિધ્યસભર દેશ છે. તેમાં અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને આ બધા પ્રદેશો વચ્ચે પણ આપણો દેશ વિકાસના જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. એવું નથી કે આપણો દેશ વિકાસ નથી કરતો, કરતો છે પણ ધીરે ધીરે કરે છે. અને આ બધા જ માટે એક પ્રકારની નીતિ અને અભિગમ ચાલી શકે એમ નથી. એટલે એમ કહેવામાં આવ્યું છે કે જે નીતિ અગાઉથી ચાલી આવે છે તે જ કાયમ માટે રહેવી ન જોઈએ, એમાં ફેરબદલ કરવી જોઈએ. આજનો આપણો આધુનિક યુગ વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં ભારતને સ્પર્ધાયુક્ત બનાવી શકશે નહીં. ખરેખર આમાં એમ કીધું છે કે સ્પર્ધાયુક્ત બનાવી શકશે નહીં, પરંતુ ખરેખર સ્પર્ધાયુક્ત બની રહ્યો છે. આ અગાઉની વાત છે, આજના આપણા COVID-19 સમયમાં આપણે જ્યારે આ રીતે આપણો દેશ સ્પર્ધાયુક્ત બની રહ્યો છે આપણને ખબર જ છે. અને ખરેખર આધુનિક વર્તમાન એ વૈશ્વિક અર્થતંત્રમાં ખરેખર નામ કમાશે જ એવી આપણે આશા રાખીએ. હવે આપણે જોવાનું છે આગળનો મુદ્દો, નીતિ આયોગનું ગઠન. અને એમાં કંઈ નથી, ખાલી શરૂઆતની વાત કરવાની છે આપણે કે 2015ની અંદર નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું અને જે 65 વર્ષ જૂનું આયોજન પંચ હતું તેના સ્થાને નીતિ પંચ આવ્યું. ત્યાર પછીના મુદ્દામાં તળિયેથી ટોચનો અભિગમ રાખવાની વાત કરી છે અને ટકાઉ વિકાસની વાત કરી છે. આ બે મુખ્ય ઉદ્દેશ્ય પર જઈએ. જો ટકાઉ વિકાસ મુદ્દા લખવાના હોય તો લખી લઉં, 1 જાન્યુઆરી 2015થી આ તો આપણે આગળ જોઈ જ ગયા છે. અને નીતિ આયોગમાં મુખ્ય ઉદ્દેશ ટકાઉ વિકાસ સાધવાનો અને સમવાય વ્યવસ્થા સુદૃઢ બનાવવી. ત્યારબાદ એમાં બીજો પોઈન્ટ એમ થશે, તળિયેથી ટોચનો અભિગમ
નીતિના ઘડતરમાં અપનાવવું. ત્યારબાદ આ મુદ્દામાં એમ કહેવામાં આવ્યું છે કે વિકાસના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું અને ભારત એક વૈવિધ્યસભર દેશ છે. ત્યાર પછીના આપણે મુદ્દાઓ જોવાના છે. નીતિ આયોગના હેતુઓ અને કાર્ય. હવે આપણે જોઈએ કે નીતિ આયોગ એના હેતુઓ શું છે અને કાર્યો શું છે. પહેલા હેતુઓ નક્કી કરવામાં આવે છે, ત્યાર પછી તે પ્રમાણે કાર્ય થાય છે, અને હેતુઓમાં જે નક્કી કરવામાં આવેલું હોય તે કાર્ય કરવામાં આવે છે. તો પોઈન્ટ્સ લખવાના છે. પહેલો મુદ્દો એમ છે કે રાષ્ટ્રીય સંપત્તિ અને તેની વ્યૂહરચના. રાજ્યોના સાથ અને સહકાર દ્વારા રાજ્યો તેમાં જોડીને દીર્ઘકાલીન રાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુથી કાર્ય કરવું. જો આપણે રાષ્ટ્રની સંપત્તિ છે તેની વ્યૂહરચના પહેલાં તૈયાર કરવી, અને જો રાષ્ટ્રીય સંપત્તિને રાજ્યો જો સક્રિય થાય તો જ આપણે બધા રાજ્યોને તેમાં જોડીને દીર્ઘકાલીન એટલે લાંબા સમય માટેનું આપણું રાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુથી કાર્ય કરી શકીએ. મતલબ આમાં શું કહેવા માંગે છે, દરેક રાજ્યોનો સાથ અને સહકાર એ શાના માટે, રાષ્ટ્રીય સંપત્તિની વ્યૂહરચના માટે તૈયાર કરવું અને તેના માટે દીર્ઘકાલીન રાષ્ટ્રીય બિંદુ દ્રષ્ટિબિંદુથી કાર્ય કરવું. એટલે દીર્ઘકાલીન રાષ્ટ્રીય બિંદુ દ્રષ્ટિબિંદુથી એટલે કે લાંબા સમયગાળામાં રાષ્ટ્રને લાભ થાય એવા હિતથી કાર્યમાં જોડાવું. ત્યારબાદ બીજો મુદ્દો છે, દેશમાં સહકારી સમવાયી વ્યવસ્થાને પ્રોત્સાહન. તો દેશની અંદર ઘણી બધી સમવાયી વ્યવસ્થાઓ છે, આપણને ખબર છે, અલગ અલગ પ્રકારની સહકારી વ્યવસ્થા તમે જોતા જશો. અલગ અલગ પ્રકારની સહકારી મંડળીઓ, જેમ કે આપણે જોઈએ તો દૂધ ઉત્પાદન સહકારી મંડળી, એવું દરેકે દરેક જગ્યાએ બોર્ડ હશે, દરેકે દરેક ગામમાં બધી જગ્યાએ. તો દેશમાં સહકારી સમવાય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું. ખરેખર આ જે સહકારી વ્યવસ્થા છે તે ખૂબ જ સારી અને પ્રોત્સાહન આપનારી છે. આપણે દેશની અંદર આને પ્રોત્સાહન ખરેખર આપવું જ જોઈએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, ગ્રામ્ય કક્ષાએ વિશ્વસનીય યોજનાઓ અને કાર્યક્રમો માટેની વ્યવસ્થાનો વિકાસ કરવો. હવે વિશ્વસનીય યોજનાઓ એટલે જે યોજનાઓ ચાલે છે તેનો વિકાસ કરવો જોઈએ, પરંતુ એ યોજના પર લોકોને વિશ્વાસ આવવો જોઈએ, અને યોજનાઓ બહાર પડી છે એના માટે ચોક્કસ કાર્યક્રમો જો અપનાવવામાં આવે તો તેમાં વ્યવસ્થાનો વિકાસ થાય, તો લોકો એમાં ભાગીદાર બને અને વ્યવસ્થાનો વિકાસ આ રીતે કરવો જોઈએ. યોજનાઓ અને કાર્યક્રમો માટે વ્યવસ્થાનો વિકાસ કરવો જોઈએ. ક્યાં આગળ? તો ગ્રામ્ય કક્ષાએ. કારણ કે શું છે, ગામડાના લોકોને અમુક યોજનાઓ વિશે ખબર હોતી નથી, અને જો આ કાર્યક્રમોની વ્યવસ્થાનો જો વિકાસ કરવામાં આવે તો દરેક લોકો સજાગ બને. ત્યાર પછીનો મુદ્દો છે કે સમાજનો જે વર્ગ આર્થિક વિકાસના લાભ મેળવવા માટે અશક્તિમાન કે અસમર્થ હોય તે વર્ગ પર ખાસ ધ્યાન રાખવું. કેટલોક વર્ગ એવો છે કે આર્થિક વિકાસના લાભ મેળવવા માટે અશક્તિમાન અને અસમર્થ છે, તો તે વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને તો જ તે વર્ગ વધુ આગળ આવી શકે અને શક્તિમાન બની શકે. ખરેખર આપણે નબળા વ્યક્તિઓને જ વધુ મહેનત કરવા માટે અથવા વધુ લાભ મળશે એ માટે તૈયાર કરવા જોઈએ, તો જ તે દેશ માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી છે આર્થિક નીતિ અને વ્યૂહરચના. રાષ્ટ્રીય હિતની સુરક્ષા અને સલામતીમાં વૃદ્ધિ કરવી. આર્થિક નીતિ અંગેની આપણને ખબર જ છે, વ્યૂહરચના, રાષ્ટ્રીય હિતની સુરક્ષા અને સલામતી એ બધામાં વધારો કરવો જોઈએ, અને તો જ તે આપણે દેશની આર્થિક નીતિની વ્યૂહરચનાને આપણે સુનિશ્ચિત કરી શકીએ. આપણે એવું નથી કે પોતાનું હિત જોવું, પોતાનું હિતની સાથે રાષ્ટ્રના હિતને પણ સુરક્ષા અને સલામતીમાં વધારો થવો જોઈએ. આની વાત કરવામાં, રાષ્ટ્રહિતની વાત કરવામાં આવી છે. પાંચ મુદ્દાઓ આપણે જોયા. પહેલા મુદ્દામાં શું કીધું છે,
સહકારની વાત કરવી કે હું દીર્ઘકાલીન રાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુ રાખું અને ત્યાર પછી બીજામાં સહકારી સમવાય વ્યવસ્થા, ત્યાર પછી ત્રીજા મુદ્દામાં જોયું કે ગ્રામ્ય કક્ષાએ યોજનાઓ અને કાર્યક્રમોની વ્યવસ્થાનો વિકાસ, ત્યાર પછી ચોથા મુદ્દામાં શું છે કે આર્થિક વિકાસના લાભ મેળવવા માટે જેઓ અશક્તિમાન અસમર્થ વર્ગ છે તેમને વધુ ધ્યાન કેન્દ્રિત કરી એમને આગળ વધારવા, પાંચમા મુદ્દામાં રાષ્ટ્રીય હિતની સુરક્ષા અને સલામતીમાં વૃદ્ધિ એવી વાત કરવામાં આવી છે. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આટલું. થેન્ક યુ. આજે આપણે 3 વર્ષીય એક્શન પ્લાનમાં જે સમાવેશ થતી બાબતો હતી તે જોઈ, 3 વર્ષીય કાર્યવાહી સૂચિ થોડી બાકી હતી તે જોઈ, ત્યાર પછી 3 વર્ષના એક્શન પ્લાનમાં સમાવેશ થતી બાબતો, ત્યારબાદ આયોજન પંચના નાયબ અધ્યક્ષોની યાદી અને નીતિ આયોગના વાઇસ ચેરમેન અને નીતિ આયોગના હેતુઓ અને બંધારણની વ્યવસ્થા. થેન્ક યુ. થેન્ક યુ.